માની લો કે તમે કોઈને પૈસા આપ્યા છે અને તમને પૈસા પાછા નથી મળી રહ્યા, તો તમારે શું કરવું? એની જોડેથી પૈસા પાછા કેવી રીતના લેવા? ભારતનો કાયદો એ વિશે શું કહે છે? એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવે માની લો કે તમે કોઈને પૈસા આપ્યા છે, તો એક હિસાબની અંદર તમે બની ગયા લેન્ડર, એટલે કે જે બેંક હોય છે કે કોઈ પણ NBFC હોય છે એવી રીતના. અને તમારી જોડેથી કોઈ પૈસા લે છે તો એ થઈ જાય છે બોરોવર અથવા તો દેણદાર. એ તમારી જોડેથી જ્યારે પૈસા લે છે તો એક કિસ્સો એ હોય છે કે તમે એક શરતોવાળું તમારું એક કાગળ હોય, એફિડેવિટ કે કોન્ટ્રાક્ટ હોય, જેની અંદર તમામ વસ્તુઓ લખેલી હોય કે એટલા EMI થી કેટલા ઇન્ટરેસ્ટથી પૈસા જે છે પાછા આપવામાં આવશે. એક કિસ્સાઓમાં જો એવી રીતે કોઈ ન આપે તો એ સામે તમે નોટિસ ઇસ્યુ કરી શકો છો. એની સાથે બીજી ઘણી બધી કાનૂની કાર્યવાહી છે એ કોઈ પણ વ્યક્તિ ઉપર કરી શકાય છે જો તમારા પૈસા કોઈ પાછા નથી આપતું. એટલા માટે તમે કોઈને પૈસા આપો છો તો એ કિસ્સામાં તમારે એ જે આખું ડિટેલ હોય છે, કોન્ટ્રાક્ટ વગેરે હોય છે, એ તમારે પહેલેથી તૈયાર કરાવી લેવું ને, એના પછી તમે પૈસા આપી શકો છો. અને જો વ્યક્તિ એનું જે ભુગતાન નથી કરતું તો એ કિસ્સાઓમાં તમે એની સામે સિવિલ સૂટ ફાઇલ કરી શકો છો. તમને જણાવી દઉં કે બે પ્રકારના કેસો હોય છે. એક ક્રિમિનલ કેસ હોય છે, તેની માટે થઈને IPC હોય છે, એની સાથે CRPC એની પ્રોસિજર માટે હોય છે. અને એક બીજો હોય છે સિવિલ સૂટ, એટલે કે સિવિલ કેસીસ, જેની અંદર CPC હોય છે, સિવિલ પ્રોસિજર કોડ. એ પ્રમાણે CPC પ્રમાણે તમે સિવિલ સૂટ ફાઇલ કરી શકો છો. તો માની લો કે તમે કોઈની સામે સિવિલ સૂટ કરો છો, તો CPC ની કલમ નંબર 37 મુજબ એ વ્યક્તિને નોટિસ મોકલવામાં આવે છે. નોટિસના 10 દિવસની અંદર એ વ્યક્તિને કોર્ટમાં હાજર થવું પડશે. કોઈ પણ કોર્ટની અંદર તમે જો છે આ સિવિલ સૂટ કરી શકો છો. અને સિવિલ સૂટની નોટિસના 10 દિવસની અંદર એ વ્યક્તિને કોર્ટમાં હાજર થવું પડે. જો ન થાય તો બીજે એક નોટિસ આપવામાં આવ્યો છે, અને જો એ નોટિસનો પણ એ વ્યક્તિ જવાબ ના આવે તો એની સામે કાયદેકીય કાર્યવાહી થઈ શકે છે. હવે એની સાથે તમે ઘણી વાર સાંભળ્યું છે કે ચેક બાઉન્સ થવો, મતલબ તમને કોઈ જોડેથી ચેક લીધેલા હોય અને ચેક કયા કિસ્સામાં કે તમારે એના પૈસા જેની જોડેથી લેવાના હતા એના બદલામાં એ વ્યક્તિ તમને ચેક આપ્યા હતા લેવા માટે થઈને, તો એ કિસ્સાઓની અંદર જો તમે કોઈ જોડેથી ચેક લીધેલા હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ નંબર 138 મુજબ તમે એ વ્યક્તિને નોટિસ આપી શકો છો. અને એ વ્યક્તિ જો તમારા પૈસા નથી આપતો તે કિસ્સાઓમાં એ વ્યક્તિને 2 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે, અને તમારા પૈસા તો એને પાછા આપવા જ પડશે. પરંતુ આની માટે થઈને પણ કેટલીક શરતો છે, જેમ કે માની લો કે તમે જે ડેટ લખી છે એ ડેટથી 6 મહિનાથી વધારે ડેટ આઉટડેટેડ ચેક ન હોવો જોઈએ. એટલે માની લો કે 1 જાન્યુઆરીની જે ડેટ હતી અને તમે પછી એને ઓગસ્ટમાં નાખો છો તો એ ના ચાલે, 6 મહિનાનો એની ટાઈમલાઈન હોય છે. અને એની સાથે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક સુપ્રીમ કોર્ટનો હમણાંનો ચુકાદો હતો કે માની લો કે કોઈ એક વ્યક્તિએ એક વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપ્યા છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપ્યા છે, તો પહેલો વ્યક્તિ એ 1 કરોડ રૂપિયા ધરાવે છે એવું એની જોડે કોઈ પ્રૂફ હોવું જોઈએ કે એટલો સક્ષમ છે કે એની જોડે એટલા રૂપિયા હતા. મતલબ કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ ફાઇલ કરે છે 5 લાખ રૂપિયાનું અને એ એવું કહે છે કે મેં આ વ્યક્તિને 1 કરોડ રૂપિયા આપ્યા હતા, તો સુપ્રીમ કોર્ટ આવા કેસને ખારિજ કરી દેતો હોય છે. એટલા માટે તેને આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. એના સાથે આ મામલામાં તમે ક્રિમિનલ કેસ પણ કરી શકો છો. એક તો કલમ નંબર 420 છે જે ધોખાધડી માટેની છે, બીજી કલમ છે 406. આ બંને અંતર્ગત કોઈ વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરે છે અને તમને ધોખો આપે છે, કાયદાનો ભંગ કરે છે, તો એ કિસ્સાઓમાં એ વ્યક્તિ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. એ પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, ક્રિમિનલ કેસ થઈ શકે છે. એની સાથે બીજી એક અગત્યની વાત કે એની માટે તેની લોક અદાલત પણ હોય છે કે આવા જ્યારે પણ કેસ થતા હોય છે તો લોક અદાલતની અંદર આવા કેસોનું સેટલમેન્ટ થતું હોય છે કે કોઈ વ્યક્તિ જે છે એક પૈસા આપી દે છે તો એ કિસ્સાઓનું સેટલમેન્ટ થઈ જતું હોય છે. તો એક આ પણ રસ્તો છે કે લોક અદાલતમાં વાતચીતથી જે છે આવા કિસ્સાઓનું સોલ્યુશન આવતું હોય છે. તો મેં અત્યાર સુધી તમને જણાવ્યા કે આ રસ્તા છે જેનો ઉપયોગ તમે કરી શકો છો જો તમારે કોઈ જોડેથી પૈસા લેવાના બાકી હોય તો. બસ જો વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.